સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા 600થી પણ વધારે યુગલોના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ ભવ્ય સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહીને તેમણે આશીર્વાદ આપશે। સાવલી ખાતે 600થી પણ વધારે દંપતીઓ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પ્રભુતામાં પગલાં પાડનાર છે, ત્યારે પોતાના નવજીવનની શરૂઆત કરનાર છે। આ તમામ દંપતીઓને આશીર્વાદ આપવા માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ રાજ્યના સરકારના મંત્રીઓ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અધિકારીઓ વિશેષ આશીર્વાદ આપવા માટે પધારનાર છે। આ સમારોહની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, ત્યારે મુખ્યમંત્રીના આગમન ટાણે પોલીસ વિભાગનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ધારાસભ્ય કેતન ઇનામદારના સ્વર્ગસ્થ પિતાના સ્મરણાર્થે સર્વજ્ઞાતી નિઃશુલ્ક સમૂહ લગ્ન આજે યોજાનાર છે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આવનાર હોય ત્યારે નવયુગલોમાં ભારે રોમાંચકતા ફેલાય છે અને સરકારી તંત્ર પણ એલર્ટ થયું છે। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના સ્વર્ગસ્થ પિતા મહેન્દ્રભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત 7મા સર્વજ્ઞાતીય નિઃશુલ્ક સમૂહ લગ્નનું આયોજન આગામી 4 એપ્રિલના રોજ આયોજન કરવામાં આવ્યું છે। મેં કહ્યું કે આજનો પ્રસંગ પરમ પૂજ્ય સ્વામીજી ગેબીનાથ દાદા જગદીશગીરી બાપજીની અસીમ કૃપાથી થયો છે। આ 591 નવયુગલ દંપતીઓએ જ્યારે મારા સ્વર્ગસ્થ પિતા શ્રી મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદારના જન્મદિવસ નિમિત્તે આ મોટો વિરાટ વિનામૂલ્ય સમૂહલગ્ન મહોત્સવ થયો છે, ત્યારે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, યશસ્વી અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના અમારા સૌના માર્ગદર્શક સી આર પાટીલ સાહેબ, મારા માન્ય મંત્રી શ્રીઓ જીતુભાઈ વાઘાણી સાહેબ, નિમિષાબેન સુથાર, મનીષાબેન વકીલ, ભાર્ગવભાઈ ભટ્ટ, મેયર શ્રી વડોદરા ખેરુભાઈ રોકડિયા, શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખ, મારા સાંસદ મારી મોટીબેન રંજનબેન ભટ્ટ અને અન્ય મહાનુભાવો જે આ પ્રસંગને મારો દીપાવ્યો, સાથે સાથે અહીંયા આગળ સાવલી વડોદરા તાલુકો કે વડોદરા જિલ્લો નહીં પણ સમગ્ર ગુજરાતમાંથી લોકો જ્યારે અહીંયા આગળ મારા આમંત્રણને મારા પરિવારના આમંત્રણને માન આપીને ઉપસ્થિત રહ્યા છે, ત્યારે આ પ્રસંગને મારા ત્યાંના જે યુવાનોને જે વડીલોએ છેલ્લા કેટલાય દિવસથી રાત દિવસ પોતે ઉજાગરા કરી અને એના અથાગ મહેનતથી આ પ્રસંગ જ્યારે સફળ નીવડ્યો છે, ત્યારે હું કહું કે અમારા પરમ પૂજ્ય સ્વામીજીનું એક શ્લોક છે, સત્ય સંકલ્પનો દાતા ભગવાન, તમારો સંકલ્પ સાચો હશે તો તમારો ઉપરવાળો તમારો એને પાર પાડશે, આ સાર્થક થાય છે। આપ જોઈ શકો છો કે લાખોની જન્મેદની હોય તો પણ આટલી શાંતિથી સારો પ્રસંગ થાય છે। મારી 591 નવયુગલ દંપતી એટલે મારી દીકરીઓ જ્યારે પ્રભુતામાં પગલાં પાડે છે ત્યારે પરમ કૃપાળુ પરમાત્મા એમને ખરેખર એમના જીવનમાં સુખ સમૃદ્ધિમય આપે અને કોઈ પણ જીવનની અંદર વિઘ્ન ના આવે એવું એમને હું પ્રાર્થના કરું છું। મીડિયાના મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અહીંયા પધારેલ સૌનો હું આભાર માનું છું। સાવલી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય કેતનભાઈ ઇનામદાર કે જેમના પિતાનો જન્મદિવસ છે અને જન્મદિવસે એમણે પોતે દર વર્ષે કોવિડ મહામારીને કારણે 2-3 વર્ષથી નહોતું આ સમૂહ લગ્નનું આયોજન કર્યું, પણ આ 7મું સમૂહ લગ્નનું આયોજન કેતનભાઈએ કર્યું છે। 591 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન થયું છે, સાથે સાથે આ કાર્યક્રમમાં એટલે કે આ નવ દંપતીને આશીર્વાદ આપવા માટે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ, શિક્ષણ મંત્રી આદરણીય જીતુભાઈ વાઘાણી અને કેબિનેટ કક્ષાના મંત્રી, ધારાસભ્ય શ્રી, મેયર શ્રી, સૌ કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં આજે કેતનભાઈના કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત રહ્યા છે। કેતનભાઈ હંમેશા લોકોના પ્રશ્નો, લોકોને સુવિધા આપવી એ હંમેશા ચિંતા કરતા હોય છે। આજે પણ કોવિડ મહામારી નથી એટલે પોતાનો જિલ્લો છોડીને બહારના જિલ્લાથી પણ જે દીકરી દીકરાઓ આવ્યા છે અને એમના સમૂહ લગ્નમાં એમણે રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ બધાનું રજીસ્ટ્રેશન કરીને આજે 591 દીકરીઓનું આજે સમૂહ લગ્ન કર્યા છે। દીકરીઓને આશીર્વાદ આપું છું, તેમના જીવનમાં બંને જણ પાન છોડ સાથે બંને નવ દંપતિ જીવનમાં આગળ વધે તેવા પણ આશીર્વાદ, સ્વામીજીની કૃપા આ નવ જોડા પર વર્ષે એવી પણ સ્વામીજીને પ્રાર્થના, કેતનભાઈને એમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ શુભેચ્છા।